भारतीय किसान संघ कच्छ द्वारा विविध प्रश्नों ने लईने रजूआत કરવામાં આવી। જો પ્રશ્ન તો કચ્છની અંદર ઘણા બધા છે, પણ મુખ્ય પ્રશ્ન છે એ નર્મદાનો પાણીનો છે। 2006 થી સિદ્ધાંતિક મંજૂરી વન મિની એક્ટની મળ્યા પછી આજદી સુધી એક પેસની વહીવટી મંજૂરી મળી, હજી બીજી વહીવટી મંજૂરી પણ બાકી છે। અને કચ્છનો એ પ્રાણ પ્રશ્ન છે, પાણી જો કચ્છને નહીં મળે તો સરહદ ઉપર બેઠા છે, સરહદી જિલ્લો છે, એટલે આખો જિલ્લો સ્થળાંતર થઈ રહ્યો છે। પશુપાલનનું પ્રમાણ પણ મોટું છે, એટલે પાણીનો પ્રાયોરિટીનો મુદ્દો છે। મુદ્દા વન મિલિયન એક્ટરની અંદર મોડકુવા સુધી કેનાલ પહોંચી, પણ મોડકુવા સુધી કેનાલ હજી કોરી છે, હજી પાણી ત્યાં પહોંચતું નથી। હજી વધારાનું પાણીની વહીવટી મંજૂરીની એટલા માટે આપણે વાત કરી છે કે જે આખી સરહદની વાત છે, લખપત અને અબડાસાને એમાંથી જ વધારાનું પાણી જવાનું છે, ત્યારે તાત્કાલિક ધોરણે એની વહીવટી મંજૂરી આપવી જોઈએ, એના માટેની રજૂઆત કરી છે। આવી અનેક સમસ્યાઓ જે છે, સમસ્યાઓમાં ખેડૂતોને વીજળીના પ્રશ્નો છે, મહેસૂલના કેટલાક પ્રશ્નો છે, એ અનેક પ્રશ્નોને ધ્યાનમાં રાખી અને હવે કચ્છમાં 6-6 સીટો ભારતીય જનતા પાર્ટીનું ખેડૂતોએ અને કચ્છની પ્રજાએ આપી છે, એટલે સરકારની મને લાગે છે વિશેષ જવાબદારી પણ વધે છે, અને સ્થાનિક ધારાસભ્યની એનાથી વિશેષ જવાબદારી વધે છે કે કચ્છે આવડી મોટી લીડથી જ્યારે એમને ધારાસભ્ય તરીકે જ્યારે ગાંધીનગર પહોંચાડ્યા હોય ત્યારે એમની સરકારની વિશેષ જવાબદારી થાય છે। એટલે વન મિલિયન એક્ટરમાં કચ્છને ઘણું બધું મોડું થઈ ગયું છે પાણીની બાબતમાં। પાણીની હું વારે વારે એટલા માટે વાત કરું છું કે હવે કચ્છનું લાંબુ નકા ભવિષ્ય નથી। ખેડૂતો અત્યારે 600-700 ફૂટ ઉપરથી ખેતી કરી રહ્યા છે, પણ જો હવે પાણી એકાદા બે વર્ષમાં નહીં મળે ને તો એ પાણી હવે ખતમ થઈ જવાના છે। કચ્છની આખી પાછી સૂકી ભટ રણ જેવી વારી પાછી જમીન થઈ જશે, પાણીનું વરસાદનું પ્રમાણ પણ આપણા કણે જોઈએ એટલું નથી, ઓછું છે, એટલે નર્મદાનું ખાસ છે ને પ્રાયોરિટી મુદ્દો। કોની પાસે રજૂઆત કરી, ધારાસભ્યને લખ્યું, સરકારને લખ્યું, કોની પાસે? જો જે 6-6 ધારાસભ્યને નકલ પણ મોકલી છે, ધારાસભ્ય જોડે મેં વાત પણ કરી છે, ટૂંક સમયમાં એની જોડે એક બેઠક પણ માંગી છે કે આપણે બધાએ સાથે મળીને કચ્છનું કઈ રીતે સારું થઈ શકે, કચ્છને તાત્કાલિક કેમ ન્યાય મળે, એના માટેની આવનારા દિવસોમાં બેઠક પણ થવાની। તમે બંને એકર ફીટ માંગ્યું છે, પણ એને સંગ્રહ શક્તિ ક્યાં છે કચ્છમાં? સંગ્રહ શક્તિની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી જો ટપ્પર ડેમથી લગભગ 7 લિંક કેનાલ છે, એમાં બેને જો પાણી આવશે તો સંગ્રહ શક્તિ આપણા કને નદીઓ તળાવોની અંદર કેટલી બધી સંસ્થાઓ પણ રોજ આવીને મને કહે છે કામ કરવા માટે તૈયાર છે, પણ પાણી વગરનું સંગ્રહ શેમાં કરો? પાણી હશે તો એ બધું થઈ શકે એવી પરિસ્થિતિ, એકર ફીટ પાણી આવે તો તમે રાખો ક્યાં? એમ અત્યારે ક્યાં એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એના માટેની? પણ અત્યારે હમણાં જ્યારે મેં ધારાસભ્ય જોડે વાત કરી ત્યારે ધારાસભ્યને એ જ કીધું કે ભાઈ વન મિલિયન એક્ટર માટે હજી ઘણા બધા તળાવો ચેકડેમો પણ બનાવવા પડે એમ છે, અને એવી ઘણી બધી જગ્યાઓ પણ વિશાળ જગ્યાઓ પડી છે કે ભાઈ એની અંદર સમજી લેજો કે આપણે બનાવી શકીએ એમ છીએ, અને હું તો એમ કહું છું લોકભાગીદારીથી પણ બનાવવા જોઈએ, કોઈ પણ પરિસ્થિતિમાં પાણી સંગ્રહ થાય એના માટેનું આપણે લોકભાગીદારીની જરૂર પડે તો લોકભાગીદારીથી, પણ હવે એને માટેનું જે કરવું પડે એમાં આગળ વધવા પડે। મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ, ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન, આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।